કચ્છના સફેદ રણ ગોલ્ડો ખાતે આગામી શનિવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે, જેમાં વિવિધ મંડળ દેશો, ભારતના 4 રાજ્યો અને કચ્છના મળી 95 પતંગ રસિયાઓ જોડાશે અને સફેદ રણમાં પતંગ ઉડાવવાની મોજ માણશે. કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નું 11મી જાન્યુઆરી અને શનિવારે ગોલ્ડો ખાતે આયોજન કરાયું છે. ગોલ્ડો ખાતે વિવિધ દેશોના અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો ભાગ લે છે. કચ્છના આંગણે થનારી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને લીધે દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો મળવાના અવસરોનો લાભ લેવાની તક પ્રાપ્ત થશે. ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે પતંગોત્સવમાં 15 દેશો, ફ્રાન્સ, આર્જેન્ટિના સહિતના 47 સભ્યો, ભારતના 4 રાજ્યો, રાજસ્થાન, પંજાબ, કેરળ તેમજ કચ્છના 13 પતંગ રસિકો જોડાવાના છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે 11મી જાન્યુઆરીના દિવસે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થનાર છે. એમાં 95 કન્ટ્રીઝ જેટલા લોકો આવશે, એમાંથી 15 કન્ટ્રીઝના, જેમાં ફ્રાન્સ, આર્જેન્ટિના, બેલરૂસ એટસેટ્રા કન્ટ્રીઝનો સમાવેશ થાય છે. એમાંથી 47 મેમ્બર્સ 4 ભારતીય રાજ્યોના, એટલે કે રાજસ્થાન, કેરળ, પંજાબ અને કર્ણાટકા તરફથી 35 જેટલા કાઇટેસ્ટ અને 1 કચ્છનું લોકલ ગ્રુપ, જેમાં 13 લોકોનો સમાવેશ થાય છે. આ લોકો એમાં ભાગ લેશે. એક તો આપણે બધાને ખ્યાલ જ છે કે 14મી જાન્યુઆરી એ ઉત્સવ તરીકે આપણે ભારતમાં યોજીએ છીએ. એના ઉપલક્ષે પતંગનું કલ્ચર તો આખા ઇન્ડિયામાં છે જ. એને ધ્યાનમાં રાખીએ ગુજરાત સરકાર તરફથી 7-14 જાન્યુઆરી સ્ટેટ લેવલે નક્કી થયું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થનાર છે, જેમાં આપણે 11મી જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કચ્છ ખાતે ઉજવણી કરીએ છીએ. વહીવટીતંત્ર તરફથી એમાં જવાહર ચાવડા સાહેબ, ટુરિઝમ મિનિસ્ટર સાહેબ, વાસણભાઈ આહીર સાહેબ આવવાના છે. બધા MLAs, સિનિયર ઓફિસર્સ હાજર રહેશે. તમામ ટુરિસ્ટને સગવડ થાય, કલ્ચરલ ફેસ્ટિવલનું પણ આયોજન થયું છે ત્યાં, અમે કરનાર છીએ ત્યાં.